घटनास्थले पहुंची थी और गणतरी की कलाकों में आरोपी यश कारिया ने दबोची लीधो। सघन पूछपरछ करता घनी चौंकावनारी विगतो सामे आवी छे। आरोपी तक नो लाभ ले घर गये दरवाजो बंद कर आ दीकरी पर फरी वार करने चालू कर आरोपी एमने मारी नाखवा એવી ઘટના એટલા માટે છે કે સ્થળ ઉપરથી એમની પાસે રહેલી હથોડી પણ મળી છે અને સાથે એસીડીની બોટલ પણ મળી છે। આ ઘટના થયા બાદ આજુબાજુવાળાએ તાત્કાલિક એમને પોતાની પ્રાઇવેટ કારમાં લઈ અને આજની મને હોસ્પિટલે લઈ આવ્યા અને ત્યાં દીકરીની સારવાર ચાલુ થઈ। અમારા સમસ્ત બ્રહ્મ સમાજની એક માંગ છે કે આ જે ઘટના બની છે આ જે આરોપી છે પોલીસ તંત્રએ પણ પૂરો સપોર્ટ આપ્યો છે અમને એસી સાહેબ પણ આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે લગભગ કલાકની અંદર જ આરોપીને ઝડપી લીધો હતો। આરોપી પોલીસ કસ્ટડીમાં છે। ગઈકાલે સાંજે 3:30 વાગ્યાને બિહારી નગર જે કાગોચી સોસાયટી કહેવાય છે ને ત્યાં એક બનાવ બન્યો હતો જેમાં એક યશ કાર્યા કરીને એક એમબીએ સ્ટુડન્ટ છે એના એક છરી મારી હતી એના એમાં 307 દાખલ કરવામાં આવ્યો છે। યશ કાર્યા જે છે યશ કાર્યા અને જે ભોગ બનનાર છે બંને એકબીજાને છેલ્લા 3 વર્ષથી એકબીજાને ઓળખતા હોય એને બંને ઇન્સ્ટાગ્રામને એકબીજો એના ફ્રેન્ડ હતા એને પહેલાં એના પ્રેમ સંબંધ પણ હતા પછી એની સગાઈ થયા પછી એના પ્રેમ સંબંધ જે છૂટા પડી ગયા એને પછી એને આધારે છેલ્લા 2-1.5 વર્ષથી એનો કોઈ સંબંધ ના હતો પણ જે આરોપી હતો આરોપી છેલ્લા 1.5 વર્ષથી એની સ્ટોકિંગ કરતો અને ઘણી બધી વખત એને દબાણ કરતો કે અમારા સંબંધ તમે અત્યારે ચાલુ રાખો એને પછી અત્યારે જે છે એનાથી ઉકેરાઈને ગયા બનાવ બન્યો છે। એમો એમની એવી છે કે જે યશ કાર્યા આપણે એક દુકાનથી છરીની ખરીદી કરી હતી અને પછી એક દુકાનથી એને એસિડની બોટલ પણ ખરીદી કરી હતી એને એને ઘરની વોચ રાખીને ઊભો હતો કે એને ક્યારે એના પેરેન્ટ્સ જે ત્યાંથી નીકળી જશે એને પછી એને વોચ રાખીને 6:30 વાગે લગભગ એના બંને પેરેન્ટ્સ એના ફરવા ગયા હતા અને આ એને મોકો જોઈને જ અહીંયા ઘરમાં એન્ટર કરીને એને ફરી લાવી હતી।